દર્શક મિત્રો, હું છું આપનો મિત્ર મુકેશ અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ મુકેશ બ્લોગ. મુકેશ બ્લોગમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શક મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરનું ખૂબ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધારે મંદિરો આવેલા છે. એવા જ એક મંદિરની મુલાકાતે આપણે આવ્યા છીએ જે પ્લોટ નંબર 28ની સામે કલંગ, જે નાના ગોપનાથ તરીકે મહાદેવનું મંદિર આવેલું છે, નાના ગોપનાથ તરીકે પ્રખ્યાત છે. દર્શક મિત્રો, આજે આપણે નાના ગોપનાથ મંદિરના દર્શન થયા આવ્યા છીએ. ચાલો દર્શક મિત્રો, હું તમને ભગવાન શ્રી ભોળાનાથના દર્શન કરાવું અને તેના મંદિરની મહત્વ વિશે જણાવું અને કેટલા વર્ષ જૂનું છે તે બી હું તમને વિડીયોમાં કહીશ. તો ચાલો દર્શક મિત્રો, આપણે અંદર જઈએ. Here we go. દર્શક મિત્રો, આ તસવીર જે છે તે નાના ગોપનાથ મંડળના મહંત શ્રી ગોસ્વામી ટપુગીરી ગુરુ પ્રતિગીરીની છે. તે સ્વલ તારીખ 4/2/78 રોજ અવસાન પામેલ હતી. અહીંયા ભાદરવીના દિવસે અને કોઈ મોટો તહેવાર હોય તો અહીંયા બોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા આવે છે અને આજે એવો જ તહેવાર છે. ભાદરવી મહિનોનો છેલ્લો દિવસ એટલે કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ આજે બોળી સંખ્યામાં લોકો ભગવાન શ્રી ભોળાનાથના દર્શન કરવા આવ્યા હતા અને અહીંયા ખૂબ મોટો મેળો બી ભરાયો હતો. પણ અમે થોડા મોડા પડ્યા એટલે તમને મેળાના દર્શન નહીં કરાવી શકીએ, પણ ભોળાનાથના દર્શન તમને જરૂર કરાવશું. અને દર્શક મિત્રો, એવું બી માનવામાં આવે છે ભગવાન શ્રી ભોળાનાથને મંદિરે ભગવાન શ્રી પરશુરામ પૂજા અર્ચના કરવા આવ્યા હતા અને આ મંદિર લગભગ તમે ગણો તો 450 કે 400 વર્ષ જૂનું છે અને આ મંદિરનું ખૂબ મહત્ત્વ છે. દર્શક મિત્રો, અહીંયાના આજુબાજુના ગામના શ્રદ્ધાળુઓ દરરોજ અહીંયા ભગવાન શ્રી ભોળાનાથના દર્શન કરવા આવે છે અને ભોળાનાથના આશીર્વાદ લે છે.